બે મહિના પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ત્રણસો કરોડથી વધુ કિંમતનું તથા મોરબી જિલ્લામાંથી છસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું આ પછી તપાસમાં જામનગરના બેડીમાંથી પણ દસ કરોડની કિંમતનું ડ્રગ્સ એન્ટી ટેરર સ્કોડ એટલે કે એટીએસએ ઝડપી લીધું હતું તપાસમાં આ તમામ પ્રકરણોના તાર જોડવામાં આવી રહ્યા છે જેને પગલે એટીએસની ટીમ અમદાવાદથી જામનગર આવી હતી એટીએસ દ્વારા બેડી તથા ગરીબનગરમાંથી બે શખ્સની અટકાયત કરવામાં આવી છે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા આ બંને શખ્સોને એટીએસ અમદાવાદ લઈ ગઈ છે આગામી દિવસોમાં હાલાર અને મોરબી ડ્રગ્સ પ્રકરણમાં વધુ રહસ્યો ખુલે તેવી શક્યતા છે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અત્યારે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે સંક્રમણ વાયુ વેગે ફેલાઈ રહ્યું છે ચૂંટણીઓની રેલીઓ તથા સભાઓમાં સંક્રમણ વકરે નહીં એ માટે ચૂંટણી પંચે બાવીસ જાન્યુઆરી સુધી તમામ રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે જાહેર સભાઓમાં બેઠક ક્ષમતાના પચાસ અથવા વધુમાં વધુ ત્રણસો લોકોને સામેલ થવાની છૂટ આપી છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ સુપરફાસ્ટ ગતિએ યથાવત છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા એકસો એકવીસ કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ એકસો એકસઠ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે આજે જામનગરના કમિશનર વિજયકુમાર ખરાડીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે આ પૂર્વે ગઈકાલે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશ્રીભાઈ ચનિયારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કોરોનાની સમીક્ષા બેઠકમાં કલેક્ટર કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ મેયર સહિતના આગેવાનો જોડાયા હતા આ બેઠક પછી કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ અને કમિશનર કોરોનાગ્રસ્ત થતા કોરોનાની સમીક્ષા બેઠક જ હોટસ્પોટ સાબિત થઈ ગઈ છે એમ કહી શકાય જામર મકર જામનગરમાં મકરસંક્રાંતિની ઉમંગભેર ઉજવણી થઈ હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા વગેરે આગેવાનો સહિત નગરજનોએ મન ભરીને પતંગ ચગાવી અગાશી પર ઉતરાયણનો ઉત્સવ મનાવ્યો હતો